गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी अने आजे आपणे धोरण 10 विषय गणित मां प्रेक्टिस बुक ना स्वाध्याय 14 संभावना ना एक्जाम्पल सीखी रहा छे। तो चलो शुरू करिए मित्रों। आजे आपणे बीजा नंबर नो एक्जाम्पल जोईशुं। एक पेटी मां 5 लाल, 8 लीला अने 7 सफेद एक समान दड़ा मुकेला छे। તે પેટીમાંથી યાદચ્છિક રીતે એક દડો લેવામાં આવે છે, તો લેવામાં આવેલા દડા અંગે નીચેની સંભાવનાઓ શોધો। હવે જુઓ અહીંયા મિત્રો, આપણી પાસે 5 લાલ, 8 લીલા અને 7 સફેદ આવા કુલ દડા આપણને આપેલા છે અને આ બધા દડા એક સમાન છે અને એમાંથી યાદચ્છિક રીતે એટલે રેન્ડમલી ઓચિંતા આંખો બંધ કરીને આપણે એક ડોલમાં દડા હોય અને એ આપણે ઉપાડી લઈએ તો હવે અંદરથી કયો દડો બહાર નીકળશે એ તો આપણને ખબર નથી, કયો રંગનો નીકળશે એ પણ ખબર નથી, તો એને યાદચ્છિક રીતે કહેવાય। તો આપણી પાસે જે દડાઓ છે એની વાત કરીએ પહેલા। જુઓ મિત્રો કે યાદચ્છિક રીતે એક દડો લેવામાં આવે છે એટલે અહીંયા પ્રયોગ કરીને આપણે લઈએ, પ્રયોગ ઈ બરાબર, ચાલો પ્રયોગ ઈ બરાબર આપણે શું લખીશું કે એક સમાન દડા એટલે કે પેટીમાંથી યાદચ્છિક રીતે એક દડો લેતા મળતા કુલ પરિણામોની સંભાવના આ લખવામાં ધ્યાન આપજો મિત્રો, પરિણામોની સંખ્યા બરાબર કેટલી થાય મિત્રો? જુઓ અહીંયા આપણી પાસે લાલ કેટલા છે? 5 દડા, પછી લીલા કેટલા છે? 8 અને સફેદ કેટલા છે? 7। તો કુલ દડા આમનો સરવાળો તો 8 ને 5 13 ને 7 20 દડા થાય અને 20 દડા આપણી પાસે છે તો એમાં શક્ય કુલ પરિણામોની સંભાવના કેટલી મળે? 20। હવે એમાં આપણને નીચે શું કીધું છે તો તે દડો સફેદ હોય અથવા લીલો હોય। ચાલો હવે આપણે અહીંયા લખી કાઢીએ ઘટના એ, આને ઘટના કહેવાય બરોબર। ચાલો તો એમાં આપણે લખીએ, લખાણ મેઇન છે વસ્તુ, કે તે દડો સફેદ હોય અથવા લીલો હોય તે માટેના શક્ય પરિણામોની સંભાવના બરાબર। હવે જુઓ આપણને શું કહે છે, યાદચ્છિક રીતે એક જ દડો બહાર કાઢવાનો છે પણ દડો સફેદ હોય અથવા લીલો હોય। હવે સફેદ દડો અને લીલા દડા આપણી પાસે કેટલા છે? જુઓ તો સફેદ દડો કેટલા છે? 7। તો 7 વત્તા લીલો કેટલા છે? 8। તો કુલ કેટલા થાય મિત્રો? 15। એટલે એક ડોલમાં 7 સફેદ અને લીલા 8 છે તો કુલ કેટલા થયા? 15। તો આપણને શક્ય પરિણામોની સંભાવના કેટલી મળે? કુલ આ બે દડાઓની વાત કરેલી છે એટલે 15 મળે। તો અહીંયા આપણે લખીએ પ્રોબેબિલિટી ઓફ એ બરાબર એ અપોન ઈ પણ લખાય અથવા એમ અપોન એન પણ લખાય, તો બરાબર એ એટલે ઘટના એ માટેની સંભાવના 15 અને કુલ પરિણામોની સંભાવના 20, છેદ ઉડાડો 5 3 15 5 4 20 તો બરાબર આપણને કેટલા મળ્યા? 3/4। ઓકે ચાલો પછી બીજા નંબરમાં લઈએ તો એને ઘટના બી નામ આપીએ આપણે, ઘટના બી। ચાલો શું કહે છે, તે દડો
તે દડો લીલો પણ ન હોય, લીલો પણ ન હોય અને લાલ પણ ન હોય, અને લાલ પણ ન હોય એટલે આ દડા તો છ જ નહીં એમ કે છે, ન હોય તે માટેના શક્ય પરિણામોની સંભાવના, શક્ય પરિણામોની સંભાવના બરાબર, સંભાવના બરાબર. હવે જુઓ લીલો દડો નથી, હવે સમજો અહીંયા શું કે છે, તે દડો લીલો પણ ન હોય, ના પાડે છે તો લીલો એટલે આ આઠ પણ નથી, પછી લાલ તો આ પણ નથી, તો બાકી કેટલા રહ્યા, સાત, સફેદ એકલા બાકી રહ્યા, તો સંભાવના કેટલી આવે, સાત. તો અહીંયા આપણે લખીએ પ્રોબેબિલિટી ઓફ બી બરાબર એમ અપોન એન, અથવા આપણે બી અપોન ઈ લખી શકીએ. સંભાવનામાં હંમેશા છેદ છે ને એ મિત્રો હંમેશા મોટો હોય, અંશ હંમેશા નાનો હોય. જુઓ તો બરાબર શું થાય, બી એટલે કેટલા છે, સાત, અને કુલ પરિણામો કેટલા છે, વીસ. તો જુઓ છેદ કેવા મળ્યા, મોટા, અને અંશ કેવો હોય છે, નાનો. ક્લિયર, આ યાદ રાખજો. હવે ત્યાર પછી ત્રીજા નંબરમાં જોઈએ, તે દડો સફેદ ન હોય એટલે સફેદ નથી, એ સિવાયના દડા આપણે ગણતરીમાં લેવાના. તો આપણે અહીંયા લખીએ ઘટના સી બરાબર, ઘટના સી, તો તે દડો સફેદ ન હોય તે માટેના શક્ય પરિણામોની સંભાવના, પરિણામોની સંભાવના બરાબર. હવે જુઓ એમ કે છે સફેદ દડો તો છ જ નહીં, એ તો તમારે ગણતરીમાં લેવાનો જ નથી, ના પાડે છે. તો સફેદ સિવાયના દડા કયા બાકી રહ્યા, તો પાંચ લાલ અને આઠ લીલા બાકી રહ્યા. તો અહીંયા લખવાનું પાંચ લાલ દડા અને વત્તા લીલા કેટલા છે, આઠ, આઠ લીલા દડા. તો કુલ કેટલા થાય, તો આઠ ને પાંચ તેર, તેર દડા કુલ થાય. તો શક્ય પરિણામોની સંભાવના અહીંયા કેટલી આવે, તેર, કારણ કે સફેદ સિવાયના દડાઓની ગણતરી આપણે લેવાની છે. તો અહીંયા આપણે લખીએ કે પ્રોબેબિલિટી ઓફ સી બરાબર એમ અપોન એન અથવા સી અપોન ઈ. હવે જુઓ સી એટલે તે દડા કેવા હશે, સફેદ તો ના પાડે છે તો એ સિવાયના લાલ કાં તો લીલા, એટલે કુલ કેટલા થયા, તેર, અને ઈ કુલ પરિણામોની સંભાવના કેટલી છે, વીસ. તો અહીંયા કેટલા લખવાના, વીસ, છેદ ઉડે નહીં. તો જવાબ આપણો કેટલો આવશે, તેર છેદમાં વીસ. તો મિત્રો બોર્ડમાં લખાણ ખાસ ધ્યાન આપજો, બાકી તો બધું ઈઝી છે. તો નેક્સ્ટ વિડીયોમાં પાછા નવા એક્ઝામ્પલ સાથે ફરી મળીએ, ત્યાં સુધી ગુડ નાઇટ ફ્રેન્ડ્સ.